સી এড્યુકેશનમાં તમારું સ્વાગત છે આજે આપણે ભણીશું ધોરણ 1 તેમાં કલરવ તેમાં આપણે ભણીશું ત્રીજું પ્રકરણ અજબ જેવી વાત છે નાની મારી આંખ એ જ્યોતિ કાક કાક એતે કેવી અજબ જેવી વાત છે નાક મારું નાનું એ સુંગે ફૂલ મજાનું એતે કેવી અજબ જેવી વાત છે

અજબ જેવી વાત છે આ કાવ્ય ઉપેન્દ્રાચાર્યએ લખેલ છે આગળ આપણને પ્રશ્ન પૂછેલા છે કે પહેલો પ્રશ્ન આપણે શાણા વડે જોઈએ છે તો આપણે આંખો વડે જોઈએ છીએ બીજો પ્રશ્ન કાન શું કામ કરે છે તો કાન સાંભળવાનું કામ કરે છે ત્રીજો પ્રશ્ન આપણે તાળી શાનાથી પાડીએ છીએ તો આપણે તાળી હાથ વડે પાડીએ છીએ પ્રશ્ન ગીતમાં કયા કયા અંગોની વાત કરવામાં આવી છે તો ગીતમાં આંખ નાક કાન હાથ અને પગની વાત કરી છે આગળ આપણને જોળકા દર્શાવેલ છે તો આપણને જોડકા જોડવાના છે જેમ કે આંખ એ

અહીંયા છે પછી નાને ઓળખો તો અહીંયા એક નળ છે અને અહીંયા એક ન છે આગળ જ ને ઓળખો તો અહીંયા એક જળ છે અને અહીંયા એક જળ છે તો એ બંને પર રંગ પૂરવાના છે આગળ આપણને આ જે અક્ષરો છે એને ઓળખવાના છે અહીંયા આગળ આપણને મો દર્શાવેલ છે તો આપણે બધા મ ઉપર ગોલ કરવાનું છે મગ તો અહીંયા મગ પછી જ મણ આ મ પછી ન તો આમાં બે બે ન છે આ આ એક એક અને પછી ન તો અહીંયા પહેલો જ ન છે પછી ગ ગ ન તો અહીંયા આર્યો એક ન આગળ જ તો પહેલો જ અહીંયા જ દર્શાવેલ છે પછી ગ રજો તો છેલ્લો અહીંયા જો છે અને આ વચ્ચે અહીંયા જો છે વાંચો અને જોડો તો ગાન તો અહીંયા ગાન ના મ તો ના મ જાગ તો જા ગ માગ માગો તો અને તો આગળ આપણને ટપકા જોડો અને લખવાના છે તો અહીંયા તમારે ટપકા જોડીને લખવાનું રહેશે આગળ એવી જ રીતે ટપકા જોડીને તમારે લખવાનું છે પછી ખૂટતા અક્ષરો લખો તો ખાલી જગ્યા અળ તો આને શું કહેવાય નળ તો અહીંયા આવશે ન પછી પે ખાલી જગ્યા તો આને શું કહેવાય પેન તો પે ન તો અહીંયા આવશે ન પછી ભ ખાલી જગ્યા રળો તો આને ભમરડો કહેવાય તો અહીંયા આવશે મ ભમરડો આને કહેવાય પતંગ તો પતંગ ખાલી જગ્યા તો અહીંયા આવશે ગ પતંગ ખાલી જગ્યા જરો તો આને ગાજર કહેવાય તો અહીંયા આવશે ગા તો અહીંયા પછી આપણને જોડકા જોડવાના છે આગળ આપણને પ્રશ્નો દર્શાવ્યા છે તો એના આપણને જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન તમે દાંત કેવી રીતે સાફ કરો છો તો અમે દાંત બ્રશ વડે સાફ કરીએ છીએ બીજો પ્રશ્ન આપણને નખ કેમ કાપવા જોઈએ તો નખમાં મેલ ન ભરાય એ માટે આપણે નખ કાપવા જોઈએ ત્રીજો પ્રશ્ન આપણે ક્યારે ક્યારે હાથ ધોવા જોઈએ તો આપણે જમતા પહેલા પછી રમીને આવ્યા પછી હાથ ધોવા જોઈએ છીક ખાતી વખતે મોવાળે રૂમાલ કેમ રાખવો જોઈએ તો જે છીક ખાતી વખતે જે કીટાણું બહાર નીકળે તો એ ન ફેલાય માટે મોં આગળ રૂમાલ રાખવો જોઈએ પાંચમો પ્રશ્ન ધોયેલા કપડાં પહેરવાથી શો ફાયદો થાય તો ધોયેલા કપડાં પહેરવાથી આપણે સ્વચ્છ રહીએ અને આપણને કોઈ બીમારી ના થાય છઠ્ઠો પ્રશ્ન શરીર ગંદુ કેવી રીતે થાય તો આપણે દરરોજ ન નાઈએ તો શરીર ગંદુ થઈ જાય સાતમો પ્રશ્ન ઘરનો કચરો ક્યાં નાખવો જોઈએ તો ઘરનો કચરો કચરાપેટીમાં નાખવી જોઈએ આઠમો પ્રશ્ન આપણું ઘર કોણ સ્વચ્છ રાખે છે તો આપણું ઘર મમ્મી સ્વચ્છ રાખે છે નવમો પ્રશ્ન ઘર અને ગામને ચોખ્ખું રાખવા શૂર કરવું જોઈએ તો ઘર અને ગામને ચોખ્ખું રાખવા માટે કચરો ન ફેલાવવો જોઈએ દસમો પ્રશ્ન તમે કચરાપેટી ક્યાં ક્યાં જોઈ છે તો કચરાપેટી બગીચામાં અનેક દુકાનોની આગળ જોઈ છે અહીં આપણો પાઠ પૂરો થાય છે મને આશા છે કે તમને સમજ પડી હશે તો અમારા આ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુ પડતો શેર કરો